જ્યોતિષની દ્રષ્ટિએ 6 નવેમ્બરથી મંગળ મકરથી કુંભ રાશિમાં પરિભ્રમણ કરશે, જેની રાજકીય, આર્થિક અને પર્યાવરણ તેમજ મોંઘવારી પર કેવી થશે અસરો અને તેની સાથે સાથે અલગ અલગ રાશિના જાતકો પર કેવા થશે પરિણામો મેળવો સચોટ માહિતી જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર પાસેથી અને નિહાળો કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં અને મારી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ, અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. આવો જીટીપીએલની એક નાની સરખી વાત કરીએ. હમણાં આપણે ગયા એપિસોડની અંદર કર્મની વાત કરેલી, બિલકુલ, અને કર્મનો આ સિદ્ધાંત એટલો બધો જબરજસ્ત છે કે હીરાભાઈ ઠક્કરનું પુસ્તક કર્મનો સિદ્ધાંત જો આપણા દર્શક મિત્રો વાંચ્યું હોય તો સુંદર પુસ્તક છે, વાંચવા જેવું છે. અને સૌથી મોટો કર્મનો સિદ્ધાંત તો આપણી આંખ સમક્ષ માત્ર એક જ છે, અને એ છે આપણું મહાભારત, શ્રીમદ્ ભગવદ્ ગીતા. આ શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ જે કર્મની વાત કરી છે તે અતિ નિરાળી, અદ્ભુત અને જીવનમાં ઉતરવા લાયક છે. એનો એક એક શ્લોક, એની એક એક ઋચાઓ શ્રીમદ્ ભાગવતની કથાની, એ ખરેખર તમે ડોંગરે મહારાજની કથા ધ્યાનપૂર્વક સાંભળો, અગર તો શ્રીમદ્ ભાગવત તમે ધ્યાનપૂર્વક જુઓ, તેની અંદર એટલી બધી વાતો કરેલી છે. એમની એક વાત છે કે ભાઈ ભીષ્મ પિતામહની વાત છે, જ્યારે બાણ શૈયા ઉપર સૂતા હોય છે, અહીંયા કર્મની વાત આવે છે, અને કૃષ્ણ ભગવાન ત્યાં જાય છે, બધા યુદ્ધમાં વિજયી થઈ જતો હોય છે, મહાભારતનું યુદ્ધ જીતાઈ જાય છે, બધા જ ખુશ ખુશાલ હોય છે, આ બાજુ 5 પાંડવો કૌરવોનો નાશ થઈ જાય છે, વળી જેને કહેવાય કે એક ઉલ્લાસ આનંદનો પ્રસંગ પર્વ સર્જાવાનું હોય છે, પરંતુ આ બાણશૈયા ઉપર સુતેલા ભીષ્મ પિતા પાસે જ્યારે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ જાય છે, ત્યારે ભીષ્મ પિતામાં હાથ જોડીને કહે છે કે હે પ્રભુ, મારી જિંદગીમાં મેં કોઈ કુકર્મ નથી કરેલું, છતાં પણ એમ કે આ બાણશૈયાની પીડા મારા નસીબમાં ક્યાંથી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે વાત કરે છે કે પાપ કર્મ કરવું, પાપ કર્મ આચરવું, એના કરતાં પાપ કર્મને જોવું અને એને સાથ આપવો એ બદતર છે. તમે પોતે જ્યારે કુકર્મ કરો અને એ કુકર્મને ડામવા માટે બાજુમાં સશક્ત બેઠેલો માણસ જેનો વિરોધ ન કરે, પોતાના વડપણ વડીલપણાથી એને રોકે નહીં, એને ન્યાય ન અપાવી શકે અને વડીલ તરીકે એને સમજાવી ના શકે અને કુકર્મને લીલી ઝંડી આપે, તો ખરેખર કુકર્મ કરનારા કરતાં આવું કરનારો મોટો પાપી બની જતો હોય છે. શુભભાઈ, બરાબર, આ એક સરસ વાત છે કે ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર ભગવાન શ્રી કૃષ્ણની વાણી અને વાત સાંભળે છે, અને શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે દ્રૌપદીના ચીરહરણ થતા હતા ત્યારે પિતામહ આપ એ ભરી સભાની અંદર બિલકુલ અલગાવવાદી તત્વની જેમ, જાણે એ પ્રસંગ સાથે તમારો કોઈ નિષ્કર્ષ સંબંધ નથી, તમે નિષ્પ્રુય બની અને સાવે અલગ ભાવથી એ કુઠારાઘાત ઘટનાને જોઈ વિરોધ કર્યો નહીં, રોકવા માટેનો પ્રયત્ન કર્યો નહીં, અને જે પાપ કર્મ દ્રૌપદી સાથે આચરવામાં આવતું હતું એમાં ખુલ્લી આંખે સાક્ષી બની એ ભીષ્મ પિતામહ તમે એને નિરખ્યું, જોયું અને ન્યાય પણ ન અપાવી શક્યા, રોકી પણ ન શક્યા. આ તો હું ન હોત તો ચીરહરણની એ ઘટના આજે જગતની અંદર કોઈક બીજી ઘટના સ્વરૂપે જ નીંદવાતી હોત અને એની ચર્ચા થતી હોત. એટલે પિતામહ ભીષ્મ પિતા, તમે મહાભારતનું એક એવું અંગ બની ચૂક્યા કે જેનો ઇતિહાસ ગવાહ બની બનીને બોલશે કે દુષ્કર્મ પાપકર્મ આચરનારાઓ કરતાં પાપકર્મને વાચા આપનારાઓ, એને મૂકપણે જોનારાઓ અને મૂંગારી બાજુ ઉભા રહી
સાક્ષી બનનારાઓ તેમજ પાપ કર્મના વિરોધ ન કરનારાઓ મહાપાપી મહાદોષી હોય છે. એના કારણે જ આ અંત સમયે આપ આટલા મોટા ભીષ્મ પિતામહ છો અને મહાભારતનું સૌથી મોટું પાત્ર છે, યુદ્ધના મોટા નિર્માતા છો, અને તમારી સલાહ વગર તો કંઈ ચાલે નહીં એવા ભીષ્મ પિતામહ તમે આ બાણસૈયા ઉપર જે પીડા ભોગવી રહ્યા છો એનું મૂળ કારણ માત્ર ને માત્ર પાપ કર્મને જોઈ એને રોકવાની શક્તિ નહીં કેળવી શકનારા તમે મહાપાપી મહાદોષી જ છો. આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણ કુકર્મીઓ કરતાં પણ કુકર્મને નિરખનારા, એને પ્રોત્સાહન આપનારા, વિરોધ નહીં કરનારાઓને મોટા પાપી અશોકભાઈ મહાભારતની અંદર ગણ્યા છે. દર્શક મિત્રો, આપ પણ કોઈ જગ્યાએ દુષ્કર્મ થતું હોય, પાપકર્મ થતું હોય તો મહેરબાની કરીને જોતા નહીં, સાથ આપતા નહીં, સાક્ષી બનતા નહીં, અવશ્ય વિરોધ કરજો તો સુવર્ણ અક્ષર ઇતિહાસમાં તમારું નામ પણ લખાશે. પરંતુ આ ભીષ્મ પિતામહની જેમ નહીં, સરસ કોઈ જુદી જગ્યાએ તમારું નામ ચર્ચાશે અને વખાણ થશે. અસ્તુ. પંકજભાઈ, ખૂબ જ સુંદર વાત કરી જીટીબીએલ મંત્ર દ્વારા કે કુકર્મ કરનાર વ્યક્તિ સાથે જ્યારે આપ વિરોધ કરવાની જગ્યાએ મૂક દર્શક બનીને એને નિહાળીને મૂંગારે રહેવાની બાબત જે છે એ એટલો જ ગુનેગાર છે જેટલો ગુનો કરનાર છે. ખૂબ સુંદર વાત કરી પંકજભાઈ. એપિસોડમાં આપણે આગળ વાત કરીએ તો જે દર્શક મિત્રોનો આ જે સવાલ છે એ ભાગ્યસ્થાનને લઈને છે, જન્મકુંડળીના, અને એમાં આપણે વિસ્તારથી ચર્ચા કરીશું કે કયા ગ્રહો લાભ કરે છે, નુકસાન કરે છે. પરંતુ તે પહેલાં આપણે જન્મકુંડળીનું આ ભાગ્યસ્થાન વિશે થોડી ચર્ચા કરીએ. સરસ મજાની વાત કરી અશોકભાઈ તમે કે ભાગ્ય, અંગ્રેજીમાં જેને કોઈ ફ્યુચર કહે છે, કોઈ ફોર્ચ્યુન કહે છે, કોઈ એને ફેટ કહે છે, જુદા જુદા નામ છે, જુદી જુદી ભાષામાં એને ભાગ્યને અનેક પ્રકારની સંવેદનાઓ અને નામથી નવાજવામાં આવ્યું છે. ભાગ્ય કોને સમજવું? ગાંધીજીએ આઝાદી અપાવી તો ભાગ્યશાળી પુરુષ હતા. ભગવાન રામે રામાયણ રચી ભાગ્યશાળી પુરુષ હતા. ભગવાન શ્રી કૃષ્ણે મહાભારતની રચના કરી ભાગ્યશાળી પુરુષ હતા. બાઇબલની રચના ઈશુના કારણે થઈ, ઈશુને આપણે ભાગ્યશાળી કહીશું. જગતને તત્વચિંતનનો રસ્તો બતાવનારા રજનીશજી, શું એને આપણે ભાગ્યશાળી કહીશું? આ જેટલા નામ આપણા દર્શક મિત્રો સમક્ષ મેં ઉચ્ચાર્યા, બિલકુલ એ લોકોએ ઇતિહાસની રચના તો કરી, પરંતુ ઇતિહાસની રચના કરવામાં એમના પોતાના સ્વયંની ભૂગોળ બદલાઈ ગઈ. એમ આઈ રાઈટ? બિલકુલ બિલકુલ. ગાંધીજીની, રામની, શ્રીકૃષ્ણની, રજનીશજીની વેદના સંવેદનાનો અણસાર જો તમે એક અંશ પણ લઈ શકતા હો તો નક્કી કરજો કે ખરેખર ભાગ્યશાળી આ લોકો હતા કે નહીં. ભાગ્ય, સાચા ભાગ્યના માલિક હતા કે નહીં જે નામ મેં તમને આપ્યા એમાંની એક પણ વ્યક્તિ. ઇતિહાસ રચનારાઓ જ્યારે પોતાની ભૂગોળ બદલતા હોય છે ત્યારે ખરેખર આ જગત ઉપરનું જે વૈજ્ઞાનિક વાતાવરણ હોય છે એ પૂર્ણપણે ચેન્જ થઈ જતું હોય છે. બિલકુલ. સો વી હાવ અ ન્યૂ થિયરી અબાઉટ ફોર્ચ્યુન, ફેટ એન્ડ ફ્યુચર. જ્યોતિષશાસ્ત્ર ભાગ્ય વિશે કંઈક નવી જ વાત કરે છે. જ્યોતિષમાં ભાગ્યની રચના ગ્રહોના આધારે થાય છે. બિલકુલ. અને ભાગ્યશાળી કોને કહેવો અને કોને ન કહેવો એ ગ્રહો પર નિર્ધારિત, નિર્મિત, આધારિત અને આધાર ધરાવે છે. તો આવો અશોકભાઈ સાથે ભાગ્યની આ ટચુકડી વ્યાખ્યાના સથવારે ભાગ્ય એટલે શું અને ભાગ્યસ્થાનની વિગતે ચર્ચા આપણે આ શોની અંદર કરીએ. બિલકુલ પંકજભાઈ, તમે જે પ્રમાણે વાત કરી કે જન્મકુંડળીમાં જે ભાગ્યસ્થાન છે એમાં ગ્રહોની જે ભૂમિકા છે એ ખૂબ જ મહત્ત્વની મોટી હોય છે. ત્યારે આપણે ઇન્ડિવિડ્યુઅલ્સ ગ્રહોની આપણે ચર્ચા ચોક્કસ કરીશું, પરંતુ શરૂઆતમાં આપણે જે ભાગ્યસ્થાનમાં જે આ ગ્રહો છે એ કયા નુકસાન કરે છે અથવા તો કયા લાભ કરે છે, નુકસાન કરે છે એની આપણે ચર્ચા કરીએ.
પહેલા તો ટૂંકી અને ટચ વાત કરી અશોકભાઈ, તો વાગ્યસ્થાન એટલે આપણું અહીંયા ત્રીજું નેત્ર છે, બરાબર, જેને આપણે આજ્ઞાચક્ર પણ કહીએ છીએ રેકીની ભાષામાં. બિલકુલ. અને આપણા અંગમાં આવેલા સાત જે ચેતાતંત્ર છે, સેન્ટર ઓફ ધી બોડીઝ, એમાંનું આ એક સેન્ટર છે જેને આપણે આજ્ઞાચક્ર કહીશું. આજ્ઞાચક્રની પાછળ ભાવિના ભેદ, ભાગ્યના ભેદ, ફ્યુચર, ફોર્ચ્યુન, ફેટ, નસીબ, ભાગ્ય વગેરે શબ્દો ઠોંસી ઠોંસીને પડેલા છે. એટલે આપણે નથી કહેતા કે ભાઈ આ કપાળનો ફૂટેલો છે, નસીબનો તૂટેલો છે. એનું કારણ આ કે અહીંયા આ જે સેન્ટર છે ને આજ્ઞાચક્ર, એ ભાગ્યનો સમૂહ લઈને બેઠું છે, ભાગ્યનો માસ અહીં સમાયેલો છે. તો આ ભાગ્યસ્થાનની અંદર જન્મકુંડળીમાં કયા ગ્રહો હોય તો સારું, કયા ગ્રહો હોય તો ખરાબ, એ પહેલાં જન્મકુંડળીમાં આપણે દર્શક મિત્રોએ સમજીએ કે ભાગ્યસ્થાન કયું. તો જન્મકુંડળીમાં કુલ 12 સ્થાન હોય છે, એમાં 9મું સ્થાન ભાગ્યસ્થાન કહેવાય છે. આ ભાગ્યસ્થાન ઉપરથી આપણે દરિયાઈ મુસાફરી જોઈ શકીએ છીએ, વિમાનની મુસાફરી જોઈ શકીએ છીએ. વેસ્ટર્ન એસ્ટ્રોલોજીમાં તો એને પિતાનું સ્થાન પણ ગણવામાં આવે છે. આ ધર્મનું પણ સ્થાન છે, આ ભાગ્યનું સ્થાન છે. મૃત્યુથી આ બીજું સ્થાન આવે છે, એટલે માર્ગ સ્થાન ઓટોમેટિકલી ક્યારેક બની જતું હોય છે. અને આ ભાગ્યસ્થાનની અંદર એવી અસંખ્ય બાબતો છે કે જેની વિગતે ચર્ચા કરીશું ક્યારેક, પરંતુ અત્યારે હાલ જો આ ભાગ્યસ્થાનની અંદર શનિ, કેતુ, મંગળ, રાહુ જેવા ગ્રહો હોય તો ભાગ્યની ગતિ ધીમી કરે છે. આ ભાગ્યસ્થાનમાં બુધ, શુક્ર, ચંદ્ર, સૂર્ય જેવા ગ્રહો હોય તો ભાગ્યની ગતિને સવળી કરે છે, ઝડપી બનાવે છે. જો નેપ્ચ્યુન, હર્ષલ, પ્લુટો હોય તો એની પણ આપણે ચર્ચા કરીશું, પણ હવે આગળ વધી અશોકભાઈ સાથે એમના બીજા હુકમનામા સાથે. બિલકુલ પંકજભાઈ, આપણે ગ્રહોની જ્યારે તમે મુખ્ય ભૂમિકાની વાત કરી તો એમાં સૌથી પહેલાં આપણે આજે ભાગ્યસ્થાનમાં જો સૂર્યની વાત કરીએ તો એ કેવા પરિણામ આપે. સરસ મજાની વાત કરી. એક તો હવે ખાસ આપણે નક્કી કરવું પડે અશોકભાઈ કે સૂર્ય કઈ રાશિનો હોય. સૂર્ય બે રાશિમાં બળવાન બને, મેષ અને સિંહ રાશિમાં. સિંહ રાશિમાં સ્વગ્રહી બને અને મેષ રાશિમાં ઉચ્ચનો બને. આ બંને સૂર્ય તમારી જન્મકુંડળીના ભાગ્યસ્થાનમાં હોય તો હું તારું ત્યાં સુધી તમારું નસીબ સચિન તેંડુલકર જેવું, બિલકુલ ઉજળું બને. મેષનો સૂર્ય એ ઉચ્ચનો સૂર્ય કહેવાય, અને જે જગત પરની મોટી મોટી હસ્તીઓ છે એમની કુંડળીમાં પણ મેષનો સૂર્ય હતો. ચાર્લી ચેપ્લિન છે, સચિન તેંડુલકર છે. તો મેષનો સૂર્ય, ઉચ્ચનો સૂર્ય તમારા ભાગ્યસ્થાનમાં હોય, અર્થાત તમારા ભાગ્યસ્થાનમાં એકના અંક આગળ સૂર્ય હોય તો તમે નસીબ બનતા છો. જો તમારા ભાગ્યસ્થાનમાં સૂર્ય સિંહ રાશિનો હોય, સ્વામી વિવેકાનંદનો હતો, બર્નાર્ડ શોનો હતો, તો આ પાંચના અંક આગળ તમારા ભાગ્યસ્થાનમાં સૂર્ય હોય તો તમે ભાગ્યશાળી કહેવાઓ. સૂર્ય જેવું તેજ, પ્રતિષ્ઠા, તંદુરસ્તી, સૂર્યની જેમ આ જગત પર તમારા માટેની અનિવાર્યતા સર્જી શકો એટલી તાકાત તમને આ સૂર્ય આપી શકે છે. જો તમારી જન્મકુંડળીના 9મા સ્થાનની અંદર અર્થાત ભાગ્યસ્થાનની અંદર મેષ રાશિનો સૂર્ય હોય, અગર તો સિંહ રાશિનો સૂર્ય હોય તો અવશ્યપણે તમને ભાગ્યશાળી બનાવી શકે છે, એમાં લેશ માત્ર શંકા નથી. બિલકુલ પંકજભાઈ, અન્ય એક આપણો જે બ્રહ્માંડનો મુખ્ય ગ્રહની વાત કરીએ તો મંગળ એ ભાગ્યસ્થાનમાં જાતકને કેવા ફળ આપે. મંગળ, મેં હમણાં જે વાત કરી કે મંગળ ખૂબ જ ઝડપી ગ્રહ છે, પણ ખાસ કરીને મંગળ જો મેષ રાશિમાં હોય, વૃશ્ચિક રાશિમાં હોય, અગર મકર રાશિમાં હોય, તો મેષ અને વૃશ્ચિક રાશિ એટલે કે 1 અને 8ના અંક આગળ ભાગ્યસ્થાનમાં હોય, અગર 10ના અંક આગળ ભાગ્યસ્થાનમાં હોય, 1, 8 અને 10, તો 1 એટલે કે મેષનો મંગળ, 8 એટલે કે વૃશ્ચિકનો મંગળ, 10 એટલે મકરનો મંગળ, આ ત્રણે ત્રણ મંગળ બળવાન ગણાય. તો આવા જાતકો જીવનની અંદર કેમિકલ્સનો ધંધો કરીને, અસ્ત્ર
શસ્ત્રનો ધંધો કરીને, પોલીસ તંત્રમાં કામગીરી બજાવીને, સુરક્ષાકર્મી બનીને, કોઈ ફોર્સની અંદર જોડાઈને, કોઈ લીડર તરીકે નામના મેળવીને ખૂબ જ આગળ આવી શકે છે એવું મારું અંગતપણે માનવું છે. જો તમારી કુંડળીમાં 1, 8 અને 10 રાશિ આગળ ભાગ્યસ્થાનમાં મંગળ હોય તો તમારી ભાગ્યવૃદ્ધિ ખૂબ જ ઝડપથી થાય છે. પરંતુ સામે જો તમારી કુંડળીના ભાગ્યસ્થાનમાં 2 નંબર આગળ મંગળ હોય, અગર 7 નંબર આગળ મંગળ હોય તો ખૂબ જ ખાના ખરાબી અને વિનાશ સર્જે છે, તમને કમનસીબ બનાવે છે એવું અંગતપણે મારું સંશોધન છે. બિલકુલ પંકજભાઈ, ભાગ્યસ્થાનમાં જે અન્ય ગ્રહો છે બ્રહ્માંડના જે મુખ્ય, એની ચર્ચા આપણે પછી ક્યારેક કરીશું અથવા તો આવતા એપિસોડમાં પણ કરીશું. પરંતુ અત્યારે જે વોટ્સઅપ ઉપર જે દર્શક મિત્રોના ઇન્ડિવિડ્યુઅલ સવાલ છે એ પણ એક બે લઈએ. ચોક્કસ પંકજભાઈ, જે વોટ્સઅપ ઉપર દર્શક મિત્રોના સવાલ છે એમાં આજે એક પહેલો સવાલ લઈએ છીએ. રાજસ્થાનના જોધપુરથી છે જવાહરભાઈ કરીને છે, એમને સવાલ કર્યો છે કે મને કોઈ પણ બિઝનેસમાં સફળતા મળતી નથી તો જ્યોતિષની દ્રષ્ટિએ મારા શું ઉપાય કરવા, એ વિશે માર્ગદર્શન આપશો. જવાહરભાઈ, એમની જન્મ તારીખ છે 14/9/59, 9:18 જોધપુર રાજસ્થાન ખાતે. જવાહરભાઈ, ડૉક્ટર પંકજ નાગરના અશોકભાઈ સાથે આ સ્ટુડિયોમાંથી નમસ્કાર. તમારી કુંડળી તુલા લગ્નની મારી સમક્ષ હાજર છે. હવે મને કોઈ બિઝનેસમાં સફળતા નથી મળતી એવી આપે વાત કરી છે, અને બિઝનેસના સ્થાનનો સ્વામી ચંદ્ર બને છે. ચંદ્ર અહીંયા સુખ સ્થાનમાં અસ્તનો બની જાય છે, પાવરલેસ બની જાય છે. તુલા લગ્નમાં શનિ યોગકારક બને છે અને શુક્ર એનો માલિક બને છે. શુક્ર લાભ સ્થાનમાં છે અને શનિ ધનરાશિમાં છે, એટલે યોગકારક ગ્રહનું બળ છે નહીં. વ્યવસાય સ્થાનનો, અગર બિઝનેસના સ્થાનનો સ્વામી ચંદ્ર અસ્ત રાશિમાં આવી જાય છે અને શુક્ર લગ્નેશ તરીકે સૂર્યના અસ્તાંશમાં આવી જાય છે, વળી રાહુ મંગળની યુતિ તમારી કુંડળીમાં છે જ. તમે ગ્રીનિચોટાઇટિસ અગર તો નોસ્ટાલ્જિક વિષ્ણુનો ઉપયોગ જો જવાહરભાઈ શરૂ કરો તો મારું માનવું એવું છે કે તમને ઘણો ફાયદો ધંધા વ્યવસાયમાં સફળતા માટે આપી શકે. અને અંગતપણે વાત કરું તો આ વસ્તુઓનો ઉપયોગ કર્યા પછી મારી દ્રષ્ટિએ તમારા ધંધા વ્યવસાયની અંદર સફળતા માટે હું લેશમાત્ર પણ શંકા કરતો નથી. મારી શુભકામનાઓ આ શોમાંથી તમારી સાથે છે. બિલકુલ પંકજભાઈ, અન્ય એક સવાલ છે અને એવો બિલકુલ સેમ સવાલ છે, ઉત્તર ગુજરાતના વસઈ વિજાપુર મહેસાણાથી છે સવાલ. રાકેશભાઈ પંડ્યાનો સવાલ છે કે બિઝનેસ વ્યવસ્થિત ચાલતો નથી તો મને પણ માર્ગદર્શન આપશો. જન્મ તારીખ છે 18/9/74, 13:45 વસઈ વિજાપુર ખાતે. રાકેશભાઈ, ડૉક્ટર પંકજ નાગરના નમસ્કાર. તમારી જન્મકુંડળીમાં ધનલગ્ન આવેલું છે, તમારા 10મા સ્થાનની અંદર અંગારક યોગ છે, બુધાદિત્ય યોગ છે, બિઝનેસ વ્યવસ્થિત ચાલતો નથી એમાં માર્ગદર્શન આપવાની મને અત્યાર હાલ એટલા માટે જરૂર લાગતી નથી કારણ કે ગુરુ તમારા ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે. ભાગ્યસ્થાનમાં શુક્ર પણ રહેલો છે, હમણાં ભાગ્યસ્થાનની વાત કરી, શુક્ર ભાગ્યસ્થાનમાં ઘણો સારો કરાય, રાહ જોવાની થોડીક જરૂર છે. મને એવું લાગે છે કે 2019 અંત પછી રાકેશભાઈ તમારો બિઝનેસ વ્યવસ્થિત ચાલતો થઈ જશે અને તમારે કોઈ પણ નંગ વિધિ વિધાન કરવાની તંત્ર મંત્રની કોઈ પણ સહારાની જરૂર છે નહીં. મારા આશીર્વાદ શુભેચ્છાઓ આ શોમાંથી તમારા માટે છે. પંકજભાઈ, રાજકોટથી એક અંકિત જોશી સવાલ કર્યો છે કે હું ફાર્માસ્યુટિકલ કંપનીમાં જોબ કરું છું, આગળ જતાં વ્યવસાય કરી શકાય કે નહીં અને મારે શેને લગતો વ્યવસાય કરવો, ભાગીદારી કરવી કે નહીં એ પણ જણાવશો. જન્મ તારીખ છે 26/5/87, 17:55 રાજકોટ ખાતે. અંકિતભાઈ, તમારી તુલા લગ્નની કુંડળી મારી પાસે હાજર છે. ફાર્માસ્યુટિકલ કંપનીમાં તમે જોબ કરો છો, સારી વસ્તુ છે, એના યોગ બને છે, આગળ જતાં વ્યવસાય કરી શકાય એ વાત પણ ચોક્કસ છે. 10મા સ્થાનની અંદર તમારે કર્ક રાશિ છે અને એનો સ્વામી ચંદ્ર શુક્ર સાથે બેઠો જ છે, પત્નીના સ્થાનમાં છે, એટલે ભાગીદારીમાં તમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ છે, ફાર્માસ્યુટિકલ કંપનીનો છે,
કોસ્મેટિકનો ધંધો છે, લિક્વિડનો ધંધો છે, જળતત્વને લગતો કોઈ પણ ધંધો તમે કરી શકો છો, એમાં સફળતા પણ મળશે. ભાગીદારી કરાય કે નહીં એ પણ મેં તમને કહી દીધું કે તમે ભાગીદારી કરી શકો છો. ધંધાના પ્રકાર તમને જણાવી દીધા અને હવે એકાદ વર્ષ પછી તમે તમારું પોતાનું કંઈ પણ કરી શકશો તો અંકિતભાઈ તમને ખૂબ જ લાભ થશે એવું મારું અંગતપણે માનવું છે. પંકજભાઈ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે દર્શક મિત્રોના સવાલ સાથે જે આજનો એપિસોડમાં મુદ્દો હતો દર્શક મિત્રોનો કે ભાગ્યસ્થાનમાં જે ગ્રહોની ચાલ છે એમાં બ્રહ્માંડના મુખ્ય ગ્રહો કેવા પરિણામ આવે એની વાત હતી અને એમાં આપણે સૂર્ય અને મંગળ ખૂબ જ અગત્યના ગ્રહો વિશે ચર્ચા કરી. દર્શક મિત્રો આગળના જે ગ્રહો છે ભાગ્યસ્થાનમાં એને લઈને આવતા એપિસોડમાં આપણે ચોક્કસ ચર્ચા કરીશું પંકજભાઈ સાથે, પરંતુ અત્યારે સમયની મર્યાદા છે એટલે પંકજભાઈ અહીંયા કાર્યક્રમ સમાપન કરીએ છીએ. તો દર્શક મિત્રો આ સાથે જ મને અને પંકજભાઈને કાર્યક્રમ સમાપન કરવાની રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.